દર્દીનો ઉમેરો થતા સુરત શહેર અને જિલ્લામાં દર્દીનો આંકડો ચારસો એકોતેર પર પહોંચ્યો ગયો છે ત્યારે આજે શહેરમાં પાલ વિસ્તારમાં સુરત મનપા માર્સલ તરીકે ફરજ બજાવતા કર્મચારી અને એક એસઆરપી જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ જવાન દાહોદના ગોધરાથી સુરત ફરજ બજાવવા આવ્યો હતો જો કે હાલ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સાથે જ આ જવાન સાથે કામ કરતા તમામ લોકોના રિપોર્ટ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે કોરોના કહેર દિવસેને દિવસે સુરતમાં વધી રહ્યો છે તેવામાં આજે દિવસ દરમિયાન સવારે બે અને સાથે એક દર્દી સાથે ઓગણીસ કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા ચારસો એકોતેર પર પહોંચી ગઈ છે ત્યારે અમરોલીના વૃદ્ધના મોતથી મૃત્યુઆંક પંદર થયો છે અમરોલી સ્થિત સ્વીટ હાઉસમાં રહેતા અઠાવન વર્ષીય દીપક રણછોડભાઈ રાઠોડનું આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે તેમને 20મી તારીખે સાંજે 7 વાગે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા સુરતમાં તૈનાત એસઆરપી જવાનો પૈકી એક એસઆરપી જવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે એસઆરપી ગ્રુપ 4 નો કિરણ મોરે નામના જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ તમામ સો એસઆરપી જવાનો દાહોદ ગોધરાથી ફરજ માટે સુરત આવ્યા હતા અને આ તમામ વાટલિયા પ્રજાપતિ તંત્રએ એલર્ટ થઈ જવા જવાન સાથે કામ કરતા તમામ લોકોના રિપોર્ટ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે આ સાથે જ પાલ વિસ્તાર એક યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ યુવાન મહાનગરપાલિકા માર્સલ તરીકે ફરજ બજાવતો હતો જોકે હાલ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જોકે એલર્ટ છે શહેરમાં ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત છસો પાસઠ ટીમો દ્વારા આજ સુધી એક લાખ એકોતેર હજાર આઠસો ચોપન ઘરો તેમજ છ લાખ બત્રીસ હજાર ત્રણસો અડતાલીસ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે શહેરમાં આજે ધાર્મિક સ્થળો એપીએમસી બેંકો સરકારી કર્મચારીઓ સહિત મેડિકલ સેન્ટરો ડેરીઓ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ચાર સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે આજ સુધી શહેરમાં સત્તાણું હજાર નવસો તોતેર સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાય છે સ્લમ વિસ્તારમાં પોઝિટિવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ઓગણીસ જેટલા ફીવર ક્લિનિક શરૂ છે મારું નામ લાભુભાઈ વરિયા આ પાટલીયા પ્રજાપતિ સમસ્યાની વાડીમાં અત્યારે હું સહમંત્રી તરીકે છું આ વાડી આપણે સુરતમાં કોરોના વિસ્તારમાં જે બહારથી આવેલ એસથી જે ફરજ બજાવે છે એમના માટે ઉતારા માટે વાડી આપેલી હતી લગભગ પાંચથી છ દિવસ પહેલા એકસો ચાર જેટલા જવાનો આ વાડીમાં રહી છે તો આજે એમાંથી બે જવાનને શંકાસ્પદ જણાતા તેઓને અહીંયાથી મણત કે આરોગ્યના સ્ટાફ લઈ ગયા છે અને અમારી વાડી સંપૂર્ણ બંધ જ છે પહેલેથી માત્ર એસઆરપીના ઉતારા માટે અમે આપેલી હતી